અમરદાસ ખારાવાળા એમ કહેતા કે શ્રીફળ તમે વધારવા જાઓ ને ચોથા કાંઈ શ્રીફળ તૂટે મંદિરે જઈને હનુમાનજીને કે માતાજીને મંદિર, તો એનો આગલા ત્રણ ગા નકામા છે એવું નથી, ત્રણ ગાય ખોખરું કર્યું તારે ચોથા ગાય તૂટ્યું છે એમ. જન્મો જન્મની પુણ્યની પૂંજી ભેળી થાય ત્યારે એ માણસને એ પદ પ્રાપ્ત થાય છે. અમરદાસ ખારાવાળા બહુ આનંદી હતા. હા સરસ. એ કે મારી એક ભાઈ કથા કરી સાહેબ, કથા એ ભાગમાં હોય તો સાંભળવાનું કે ન મળે, આ બનેલી હકીકત તમે કહો. એ ગામડામાં અમરેલી પાસે એ કે ભાઈ બહુ પ્રેમથી કથા કરી અને પોથી યાત્રા શરૂ થઈ કથા કરવાને વખતે એમાં કોઈક બંદૂક ફોડીને એમાં જે ગરધણીની ભાઈ કાનમાં ઢાંકું પડી ગઈ. પૂરું થયું, સીતારામ લ્યો, ખંભાટના તાળા દેવા ગયા. એ શું કરે બિચારા, બધા ઓલા દાંત કાઢે તો પછી વાંધી એ દાંત કાઢે, કાંઈ સમજાય નહીં. કથા સાંભળવા માટે બેહાડી હતી પણ નો સાંભળાણી નહીં. અને પૂર્ણાવતીને દી પાછી પોથી યાત્રા નીકળીને બંદૂક ફૂડીને ફૂટી અને ઢાંકું ખુલી ગઈ છે. આ અમરદાસ ખારાવાળાના અનુભવની વાત છે સાહેબ. એને ગામને બધું કહેતા એની પાસે નાની નાની વાતો બહુ હતી. નાની નાની વાતો અમે આનંદમાં બહુ આવે છે. હા નાની નાની એક જણાને એટલું કીધું કે તમે સમજદાર છો. ઓલો કે હા કે તો તમે દુઃખી હશો એમ. સમજણ છે ને દુઃખ છે ને, બાકી નાસમરડો કાઢ નાખ્યો ને હું લેવા દેવા છે. હું કોણ છું, મારી જવાબદારી શું છે, હું કોનો દીકરો છું, મારું માહોલ કોણ છે, પોતાના પરિયા તણા નેવળ પગમાં ન હોય એ કુણ હીડાને કોઈ કામ ઠબકો કલ્યાણ મળશે. સમજણ હોય એના માટે છે. મેં હમણાં એક જણાને કીધું મેં કે તમારો બાપુજી શું કરે, મને કે અફસોસ કરે છે. શેનો? મેં કીધું અફસોસ કરે, મને કે અમે આવ્યા એનો. અમે મારા બાપુજીને ઘેરે પધાર્યા એનો મારા બાપુજી અફસોસ કરે છે. પનદી પછી એના બાપુજી મને મળ્યા, મેં કીધું દીકરા કેટલા, મને કે ત્રણ ટબ્બા જેવા હો. સૌથી મોટો મેં કીધું શું કરે, ખેતી કરે. ઇથી નાનો મેં કીધું શું કરે, બિન ખેતી કરે, બેઠો બેઠો ટુકડા કરી કરી વેચે રહ્યો. સૌથી નાનો મેં કીધું શું કરે છે, કે હામે મળે એનું કરે. બોલો. આખા ઘાણવા દાજી ગયા હોય ત્યાં ફરિયાદી ક્યાં કરવી છે? બાકી તો કામ જાજા કાગોલિયા અને કામ જાજા કપૂત, હકડીશી મયણ ભલી અને હકડો ભલો સપૂત. એક દીકરો દેજે, નવખંડમાં નામ રાખે એવો દીકરો દેજે, અને કાંઈ એક દીકરી દેજે, ત્રણ પખાને ઉજલા કરી એવી એક દીકરી દેજે સાહેબ. હા નકર વાંજી આ રાખજી હાવ. હા એક જણો જેલમાં હતો, જેલરને મળવા આવ્યા. જેલરે કેદીને કીધું કે તમને કોઈ ટિફિન દેવા નથી આવતું, કોઈ મળવા નથી આવતું. એ ભાઈ કુટુંબ છે કે હાવ બાજરિયું બાલ્યું? તો કેદી કે કુટુંબ તો બહુ મોટું છે, કે કા કોઈ મળવા ન આવે, ટિફિન દેવા ન આવે? તો બધા અહીંયા જ છે સાહેબ, હે આખું મંડળ અહીંયા છે. કોઈક બહાર હોય તો ટિફિન લઈને આવે ને. આમાં શું કરો તમે સાહેબ? એક ભાઈની ઘરે મહેમાન આવ્યા અને મહેમાન હજી બેઠા હતા ગરદની, એ દીકરાને કીધું કે મહેમાન હારું બજારમાંથી કંઈક લઈ આવતા, રિક્ષા લઈ આવ્યો. બોલો બિચારા બેઠા હું અહીંયા ઊભા થયા, રિક્ષા બેહીને અહીંયા ગયા ચા પાણી પીધા વિનાના. પણ છોકરા વળી રહી રહીને બાપુજીને પૂછ્યું કે હું કામે આવ્યા ત્યાં મહેમાન તક હગાય કરવા તને જોવા? એમ સાયકલ લઈને હળી કાઢી પણ રિક્ષામાં વયા જાય, સાયકલે પકડાય કોઈ દી સાહેબ. એ ન આવે ન આવે સાહેબ, સમજણ ન આવે. કોઈ એમ કે ધીરે ધીરે સમજણને બુદ્ધિ આવશે, એ વાતમાં માલ નથી સાહેબ. આવી તો આવી ન કહો, પૂરું થઈ ગયું 80-80 વર્ષ સુધીના હાથમાં લાકડીઓ લઈને રખડતા હોય. ભેહ નીકળે તો ભેહને મારે, કૂતરો નીકળે તો કૂતરાને મારે, કોઈ નીકળે તો અમથો અમથો પછાડે. સકર વગર ડોરા કરતો કરતો આપને કે તમે રામજીભાઈના દીકરા કે નહીં? ઓલો કે હું તો ભીમજીભાઈનો દીકરો. હાચું હાચું ભાઈ હાચું, મોટા ઈ તમે તો, મારાથી તો પાંચ મોટા છે. હાચું હાચું મારા વાલા હાચું. એસટીમાં નોકરી કરો તો હું તો પોલીસ ખાતામાં છું. બરાબર બરાબર મારા વાલા બરાબર.
અવંતલી વિવાહ થયા એ તું બોલો કે મારા થયા જ નથી, તારે ગમી ને કરવા હોય તો ભલે, કારણ કે એનો ઉપાડ જ ખોટો થયો સાખો. સમજણ હોય તો પાછા વળે ને સાહેબ, પેરણનું એક બટન ખોટું દો એટલે હરોહર ખોટા દેવાય સાહેબ, સમજણ જોઈએ એમાં પાછા વળવા માટે. હે હમ નથી ઘણા માણસ ટીકા કરતા, ફલાણા ભાઈ આમ છે ને એનું મોઢું ન જોવાય, અને એ તો એ હામો મળે તો અપશુકન થાય ને મીનો જેમ તેમ બોલો, પછી ઓલો સાંભળતો તો એને કીધું તમે જેને જેમ તેમ બોલો છો ને એ મારા હગા બનેવી છે. એમ હગા હાવ હગા, ઓમ મારે ને હારો, ઓમ મારું રાખે બહુ, હા ઓમ મારે ને હારું, ઓમ સિવાય કઈ રહ્યું જ નહીં વાહે પછી. પણ તે વિચાર કરીને બોલતા પેલા ભલા મને એના માટે સમજણ જોઈએ. હા સમજણ વિનાનું જીવવું, ભલે જીવો વર્ષ હજાર પણ સમજીને જીવો બે ઘડી તો સમજો બેડો પાર સાહેબ. સમજણની વાત, સમજણની વાત છે સાહેબ. બુદ્ધિ આવી જાય વેલી તો ભલે, નકર હાંઠા જ વરસ ના થાય તો એનું આવે. આપણા જેવું નથી, આ બહેનોમાં એવું છે. એમાં વહેલી બુદ્ધિ આવી જાય તો ભલે, ને કરીએ પચા પચા વર્ષની થાય ત્યાં સુધી બેઠી બેઠી સબે રમતી હોય સાહેબ, ઢબો ડાન્સ કરતી હોય બેઠી બેઠી. ઢબો ડાન્સ તો હામાવાળા નથી ગયા જેની યારે મનાણા એના, ખરેખર ઘણા એના ઢબો ડાન્સ થઈ ગયા. મને જુનાગઢમાં એક જણે કીધું હતું બે વાર લગ્ન કર્યા મને કે વિકુદાનભાઈ તો એ હું ઠેર્યો નહીં, ગળગળો થઈ ગયો, હું એ રોવા જેવો થઈ ગયો. મેં કીધું અમારા એક એક વાર માન માન થયા અને તારા બે વાર થયા તું કેમ ઠર્યો નહીં, મને કે બારો ત્યાંના બરેલ હોય નો ઠરે કોઈ દે. હું થયું એ તો કે પહેલી વાર લગ્ન કર્યા પત્ની આવી પરણીને રોકડ રકમ બધું લઈને વહી ગઈ, મને ખબર નથી કોણ મહેમાન આવ્યા છે, ચશ્મા ચડાવું તો ખબર પડે. પધારો સર, નમસ્કાર. ઓ સર મોલભાઈ કેમ છો, મજામાં? એટલે મેં કીધું વાંધો શું આવ્યો, તો કે પેલી વાર પત્ની પરણી આવી રોકડ રકમ દાગીના લઈને વહી ગઈ એનો કઈ પતો નથી. મેં કીધું આ બીજી આવી એમાં શાંતિ છે, મન કે જાતી નથી. હવે આને સલાહ કેટલી દેવી આપણે એમ. હે ભલે એક વાત નથી એક જણા કે એમ કે હું ગમે ને કઈને પસંદ કરું, મારા બાપા મારી બા ધડે ના પાડી દી, મને કે કઈને મને ગમે મારી બા ને ન ગમે. હગી જનેતા ઉઠીને સરતી દેગડીમાં પાણા નાખે, મારી બા લીલ પરણાવશે પણ મને નહીં પરણાવે. તો કોક કીધું કે ભાઈ હવે તારી બા ને ગમે એવી કઈને પસંદ કરતો તને હું વાંધો, તારી બા જેવું રૂપ હોય એવી અણહાર હોય એવો સ્વભાવ હોય તો મને કે મારા બાપા ના પાડે છે. એ તો નહીં જ ડોકમાં એરું નાખીને વાદી રખડે રખડજે, પણ આ ધંધો ન કરતો એમ. કેટલી સલાહ કે દેવી એમ. અને અને મેં તમને કીધું સમજણ આવે તો ભલે, નકર ન આવે. સર દાંપત્ય જીવન એવું છે, સમજણ પત્ની હોય તુમન લાગી મુમના, તુમન લાગી મુમના, મુમન લાગી તું, લૂણ વનુભા પાણી અને પાણી વનુભા લૂણ. એમ દાંપત્ય જીવન તો આ ભારત વર્ષનું તો જબરજસ્ત છે સાહેબ. હા હવે નારીને નિંદો નહીં, નારી નરની ખાણ, નારીથી નર નીપજે, ધ્રુવ પ્રહલાદ રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન, ભારતની આર્ય નારીથી ઇતિહાસને ઉજલા કર્યા છે. દાંપત્ય જીવન કેવું હોવું જોઈએ એના બે દાખલા મારે તમને આપવા છે સાહેબ. જેના ખોલિયા જુદા હોય, જેનો જીવ એક હોય, અને બીજું માણા મોટો કોઈથી છે જ નહીં પુરુષમાં. અમારા બચુભાઈ ગઢવી વઢવાણા વાળા સમર્થ વાર્તાકાર એમ કહેતા કે રામથી તમે રામવાળા સુધીના દાખલા લેતા હો તો સ્ત્રીની મર્દાનગીથી જ પુરુષો તરવારો ખેંચી છે સાહેબ. કોઈ પુરુષમાં તાકાત નથી તરવાર મૂઠ ઉપર હાથ દઈ શકે છે. કહેવાનો મારો અર્થ, દાંપત્ય જીવન તો સુગંધી હોવું જોઈએ સાહેબ. એના બે દાખલા આપી દઉં આપણે, દાંપત્ય જીવન કેવું હોય.